સોનગઢ તાલુકાના લીંબી ગામના ધામણી ફળિયામાં આવેલા પ્રાથમિક શાળાના આચાર્યને તેમની જ ઓફિસમાં જ ગોંધીને માર મારનાર ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. લીંબીની પ્રાથમિક શાળાના આચાર્ય માવજીભાઈ વામણિયાને સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકો પ્રદીપ ગજ્જર, નારણ ગામિત અને બળવંત ગામિતે ભેગા મળીને તેમને ઓફિસમાં ગોંધીને માર મારતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિક્ષણ જગતને કલંક લગાવનાર એવી આ ઘટનાની ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે નોંધાવવા પામી છે. મારું નામ બામણીયા માવજીભાઈ રામજીભાઈ. શું છે આજની ઘટનામાં? શું કામ કરો છો? હું એસ્ટેટ આચાર્ય તરીકે લીંબી પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે હોદ્દા ઉપર કામ કરું છું. આજે શું થયું? તમે હાજર હતા ત્યાં? હા, આજે હું હાજર જ હતો. આજે શિક્ષણ વિભાગના એસએમસીની મીટિંગ બાબતનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ જોવા માટે થઈ અને હું ઉપલા મળે એ સાંભળતો હતો. પછી નીચેના સ્ટાફ એ લોકોએ ભેગા થઈ અને મને મારવા માટે થઈને આખું ખાવતું કર્યું હોય એમ જ્યારે હું મારી આચાર્યની ઓફિસમાં ગયો ત્યારે બધા ભેગા વળી અને અંદર ઓફિસમાં આવેલા અને બારણું બંધ કરી અને પછી મને બધા પ્રદીપભાઈ ગજર કરીને જે શિક્ષક છે એને મને મારેલો. મારવા માટે જ્યારે હું મારી ઓફિસે બેઠો છું તો ત્યાં આવીને સીધો છાતીની અંદર અને પીઠના પાછળના ભાગની અંદર મને મારવા જ મળેલો અને હું ખુરશી લઈ નીચે પડી ગયેલો. અને પડી ગયા પછી મને કોઈ ખબર નથી કે મને કેટલે માર્યો અને કઈ રીતનું ઓલું થયું. પછી ત્યાંથી હું નીકળી અને હોસ્પિટલ આવવા માટે જઈને નીકળી ગયો. મારે એકલાઈ આવી પરિસ્થિતિ સતાય મારે એકલાઈ હોસ્પિટલે આવવું પડ્યું. અને અગાઉનું કાવતરું ઘડેલું જ હોય એ દ્રષ્ટિએ જ્યારે હું હોસ્પિટલ મારા રૂમની અંદર દાખલ થયો આચાર્યની અંદર એટલે સીધો જ બધો જ સ્ટાફ મળી આવી અને મને આ વ્યક્તિએ હુમલો કર્યો. કેટલો સ્ટાફ છે ત્યાં? કુલ મારી સાથે 10 સ્ટાફ છે. અને ધોરણ કેટલા સુધી ભણતર છે? 1-8 ધોરણ સુધી. એટલે આગળ કોઈ કઈ રીતના ઘટના બની હતી તમારી? આગળ પણ આવી રીતે ઘટના એટલે મારવાની ઘટના નહીં બનેલી પણ આ વ્યક્તિ શાળાની અંદર અવારનવાર ગેરહાજર અથવા તો સ્કૂલે શાળાના સમય દરમિયાન એ નહીં આવે એટલે મેં એને કીધેલું. પરંતુ એ વખતે પણ મારે તેની સાથે બોલાચાલી થયેલી પરંતુ આના માટે થઈ અને શિક્ષણ વિભાગને અમે આગળ જાણ કરેલી એટલે ડીપીઓ સાહેબ સુધીની આ લેખિતની અંદર વાત થયેલી. એટલે એ ભાઈ શું કામ કરે છે? એ ભાઈ ગણિત વિજ્ઞાન નો બીએસસી ગણિત વિજ્ઞાન નો શિક્ષક છે. બીએસસી બીએડ. એટલે આવી રીતના આ બીજી વાર થયું છે? આ વ્યક્તિ સાથે બીજી વખત થયેલો અને આ પહેલા પણ એને મને મારવા માટે થઈ અને ઉશ્કેરાયેલા અને વચ્ચે તારે એ વખતે શિક્ષક પડેલા અને અમને બંને મારવા એ શિક્ષકે નહીં દીધેલા. તમે કેટલા વર્ષથી નોકરી કરો છો? હું 2 નોકરી કરું છું. એવું છે? એટલે તમે હમણાં પોલીસ ફરજ કરો છો? મને મારવા અહીંયા જીવનું જોખમ છે અને આજે તો મને એટલો માર્યો કે હું જાણે મારી નાખવાનું ને એ દ્રષ્ટિએ મને સાથેના ઘા મારી મારીને મને માર્યો છે.